नमस्कार विद्यार्थी मित्रों, हूँ पटेल लर्सन पीपी सवानी स्कूल वती आपनों स्वागत करूँ छूँ। गया वीडियो लेक्चर में आपणे जोयुं हतुं पूर्णांक संख्याओं में स्वाध्याय 1.1 नो दाखला नंबर 1। तो तेमा शुं हतुं? तो तेमा हतुं के संख्या रेखा पर शहरों आपेला हता अने तेना तापमान आपणे शोधवाना हता, पछी तेनो तफावत शोधवानो हतो, तापमाननो बे शहरों वच्चे तापमाननो तफावत शुं छे ए पण आपणे शोध्युं हतुं अने सरळताथी आपणे आ दाखलानो जवाब लाव्या हता। हवे आगळ आपणे जवानुं छे, तो आगळ छे प्रश्न नंबर 2, दाखला नंबर 2। तो कोई एक प्रश्नोत्तरीमां साचा जवाब माटे धन अंक आपवामां आवे छे અને ખોટા જવાબ માટે ઋણ અંક આપવામાં આવે છે। જો 5 ક્રમિક રાઉન્ડમાં જે કે પ્રાપ્ત કરેલ અંકો 25, -5, -10, 15 અને 10 છે તો અંતમાં તેના કુલ ગુણ કેટલા થશે? જુઓ, આપણે હંમેશા ગણિતને સરળ રીતે કઈ રીતે કરી શકીએ તો એનો એક જ ઉપાય છે, તમને જે પણ દાખલો આપ્યો હોય તેની રકમને તમે 2-3 વાર વાંચો, પણ તમે રકમને પહેલાં સમજી લો કે રકમમાં શું આપેલું છે, શું કહેવા માગે છે અને શું શોધવાનું છે। આ જો તમને ખબર પડી જાય તો તમે અડધો દાખલો તો તમારો ત્યાં જ થઈ જાય। તો આપણે સૌપ્રથમ રકમને સમજવાનો પ્રયત્ન કરીએ। તો કોઈ એક પ્રશ્નોત્તરીમાં, તો પ્રશ્નોત્તરી એટલે કે કોઈ ક્વિઝ કોમ્પિટિશન હોય કે કોઈ પણ પ્રશ્નોત્તરીની કોમ્પિટિશન હશે તેમાં, તો તેમાં જ્યારે સાચો જવાબ થાય પડે છે તો સાચા જવાબ માટે શું થાય છે? તો સાચા જવાબ માટે ધન અંક આપવામાં આવે છે, કે ધન અંક એટલે કયા કયા આપણા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 25, 30 એ બધા જ ધન અંક છે। તો એવી રીતે ધન અંક આપવામાં આવે છે, અને જો ખોટો જવાબ આવે છે, ખોટો જવાબ પડે છે તો તેને ઋણ અંક આપવામાં આવે છે, એટલે કે -1, -5, -10, -15 એ રીતના ઋણ અંક આપવામાં આવે છે। જો 5 ક્રમિક રાઉન્ડમાં જે કે પ્રાપ્ત કરેલ અંકો, એટલે કે કેટલા રાઉન્ડ થાય છે? ટોટલ 5 રાઉન્ડ। તો 5 ક્રમિક રાઉન્ડમાં જે કે પ્રાપ્ત કરેલ અંકો કયા કયા છે? 25, -5, -10, 15 અને 10 છે, તો અંતમાં તેના કુલ ગુણ શોધો। મિત્રો, ગણિતમાં તમારે જોવાનું જ્યાં જ્યાં કુલ આપેલું હોય ત્યાં આપણે સરવાળો કરવાનો, કુલ ગુણ હોય, કુલ રન હોય કે કંઈ પણ કુલ તમારે શોધવાનું હોય તો કુલ તમને જ્યાં પણ દેખાય એટલે તમારે સરવાળો કરવાનો। અહીંયા તમને 5 અંકો કયા કયા આપેલા છે? 25, -5, 15 અને 10 આપેલા છે। તો કુલ ગુણ શોધવા માટે આપણે શું કરવું પડશે? આ બધી જ સંખ્યાઓનો આપણે સરવાળો કરવો પડશે। તો અહીંયા તમે હવે લખી શકો કે 5 રાઉન્ડમાં 25, -5, -10, 15 ને 10। હવે આપણે શોધવાનું છે અંતે કુલ ગુણ કેટલા હશે। તો આગળ આપણે લખીશું કે 5 રાઉન્ડના અંતે કુલ ગુણ બરાબર શું કરવાનું છે? આપણે કુલ ગુણ શોધવાના છે એટલે કે સરવાળો। તો શું સરવાળો થશે? 25 વત્તા શું થશે? -5 વત્તા -10 વત્તા 15 વત્તા 10। હવે આપણે આનો સરવાળો કરીશું, તો આને આપણે આ રીતે લખી શકીએ કે 25, હવે તમારે જોવાનું છે કે અહીંયા કૌંસમાં -5 છે ને બહાર લાવીશું તો શું થશે? જો અહીંયા ગુણાકાર છે વચ્ચે, આ બેની વચ્ચે નિશાની કેવી છે? અલગ અલગ, પ્લસ માઇનસ, તો મેં તમને કહ્યું હતું પ્લસ માઇનસ માઇનસ, તો શું થઈ જશે? -5। અહીંયા શું થઈ જશે? તો અહીંયા પણ એ જ છે, પ્લસ માઇનસ માઇનસ,
तो माइनस दस वत्ता पंदर वत्ता दस। हवे आपणे आगळ आने आगळ सादुं रूप आपीए, तो आगळ सादुं रूप आपीए तो अहींया जोवानुं तमारे कि आपणे शुं करीशुं, जे सरखा सरखा निशानीवाळा अंको छे तेने आपणे साथे लई लईशुं, के पच्चीस बीजा कोनो छे सरवाळो वत्तानी निशानी, तो पंदर वत्ता दस माइनस पांच अने माइनस दस। तो आनो शुं जवाब आवशे? तो आपणे एनो जवाब एकदम सरळताथी लावी शकीए, जे सरखा सरखा निशानीवाळा छे अंको तेनो आपणे सरवाळो करीशुं। तो अहीं पच्चीस वत्ता पंदर वत्ता दस बराबर शुं सरवाळो आवे? तो पचास। तो आ पचास जवाब आव्यो। हवे आपणने खबर छे कि आ शुं छे, माइनस पांच माइनस दस, निशानी केवी छे? सरखी। निशानी सरखी होय तो शुं थाय? सरवाळो। सरवाळो करीए आपणे, दस ने पाँचनो सरवाळो करीए तो शुं जवाब आवे? पंदर। निशानी कोनी आवशे परिणामनी? तो मोटी संख्यानी। मोटी संख्या कई? दस। दसनी निशानी कई छे? माइनस। तो जवाब शुं आवी जाय आपणो? पैंतीस आपणो जवाब आवी जाय। एटले तमे अहीं नीचे जवाब लखी शको के पांच क्रमिक राउंड ने अंते कुल गुण केटला थशे? पैंतीस थशे। आ रीते तमे जवाब लखशो के पांच क्रमिक राउंड ने अंते केटला मळे छे आपणने? कुल गुण पैंतीस थशे। तेवी ज रीते हवे आपणे बीजो दाखलो जोईए। तो अहीं आपणे आपणे रकम વાંચીશું। सौ प्रथम के सोमवारे શ્રીનગરનું તાપમાન માઈનસ પાંચ અંશ સેલ્સિયસ હતું। અહીંયા તમારે જોવાનું કયા વારે છે, કયું શહેર છે અને કેટલું હતું। તો સોમવારે શ્રીનગરનું તાપમાન કેટલું હતું? માઈનસ પાંચ અંશ સેલ્સિયસ હતું। ત્યારબાદ શું થાય છે? તો મંગળવારનું તાપમાન બે અંશ સેલ્સિયસ ઓછું થયું। એટલે કે શ્રીનગરનું તાપમાન જે સોમવારે માઈનસ પાંચ હતું તે મંગળવારે કેટલું થાય છે? તો મંગળવારનું તાપમાન બે અંશ સેલ્સિયસ ઓછું થાય છે, એટલે કે એમ તાપમાનમાં ઘટાડો થાય છે। તો મંગળવારે શ્રીનગરનું તાપમાન શું હતું તે આપણે શોધવાનું છે। તો અહીંયા આપણે લખીશું કે સોમવારનું તાપમાન બરાબર માઇનસ પાંચ અંશ સેલ્સિયસ। તે શું થાય છે? મંગળવારે બે અંશ સેલ્સિયસ ઓછું થાય છે। તો મંગળવારે તાપમાન બે અંશ સેલ્સિયસ ઓછું થયું। તો આપણે શું શોધવાનું છે? મંગળવારે શ્રીનગરનું તાપમાન શું હતું? તો હવે આપણે લખીશું કે મંગળવારનું શ્રીનગરનું તાપમાન બરાબર શું થશે? આપણે પહેલા સોમવારનું છે, સોમવારનું કેટલું છે? પાંચ અંશ સેલ્સિયસ, એટલે શું થશે અહીંયા કે પાંચ અને શું થાય છે તેમાં? બે અંશ સેલ્સિયસ ઓછું થાય છે, એટલે કે બે અંશ સેલ્સિયસ ઘટે છે। ઓછું હોય એટલે શું થાય? બાદ બાકી થાય, એટલે કે ઓછા બે। હવે તમને ખબર છે નિશાની અલગ અલગ બાદ બાકી કરવાની છે આપણે। પાંચમાંથી બે જાય તો શું જવાબ આવે આપણો? અહીંયા જુઓ માઇનસ પાંચ છે એ પર ધ્યાન રાખવાનું છે, માઇનસ પાંચ છે આ નિશાનીમાં ખાસ ધ્યાન રાખવાનું, માઇનસ પાંચ છે બરાબર। એટલે અહીંયા આપણે જોવાનું છે કે માઇનસ પાંચ અંશ સેલ્સિયસ સોમવારે શ્રીનગરનું તાપમાન હતું, જે મંગળવારે બે અંશ સેલ્સિયસ ઓછું થયું। તો મંગળવારનું શ્રીનગરનું તાપમાન શું થાય? સોમવારના તાપમાન કરતાં બે અંશ સેલ્સિયસ ઓછું, એટલે કે માઇનસ પાંચ કરતાં બે અંશ સેલ્સિયસ વધુ ઓછું થાય છે। તો આપણે માઇનસ પાંચ ઓછા બે,
तो ओछा बे थाय तो अहीं जो निशानी केवी छे सरखी निशानी सरखी होय तो शुं थाय सरवाळो तो सरवाळो थाय केटलो थाय पांच ने बे साठ निशानी कोनी आवशे मोटी संख्यानी मोटी संख्या कई छे पांच तो शुं आवशे माइनस पांच अंश माइनस सात अंश सेल्सियस जवाब आवे एटले आपणे मंगळवारनुं श्रीनगरनुं तापमान केटलुं मळे छे माइनस सात अंश सेल्सियस। हवे आगळ पण आपणने जवाब पूछेलो छे આગળ પણ શું પૂછ્યું છે કે બુધવારે તાપમાન 4 અંશ સેલ્સિયસ વધી ગયું તો આ દિવસે તાપમાન કેટલું હતું જુઓ તમે આમાં કેટલી વાર વધારો ઘટાડો થાય છે સોમવારે શ્રીનગરનું તાપમાન કેટલું હતું તો સોમવારે તાપમાન હતું માઇનસ 5 અંશ સેલ્સિયસ મંગળવારે એમાં 2 અંશ સેલ્સિયસ ઓછું થયું એટલે ઓછું થયું એટલે કેટલું થયું માઇનસ 7 અંશ સેલ્સિયસ। હવે બુધવારે મંગળવાર કરતાં શું થાય છે 4 અંશ સેલ્સિયસ વધી જાય છે શું થાય છે વધી જાય છે શબ્દો પર ખાસ ધ્યાન આપો કે વધી જાય છે તો આ દિવસે તાપમાન કેટલું હતું એટલે કે બુધવારે તાપમાન કેટલું હતું તો બુધવારનું તાપમાન બરાબર શું થાય માઇનસ 7 અને વધી ગયું એટલે શું થાય સરવાળો તો સરવાળો કેટલો થાય 4 અહીંયા જો નિશાની કેવી છે અલગ તો શું થાય બાદબાકી 7માંથી 4 જાય તો શું રહે 3 નિશાની કોની તો મોટી સંખ્યાની નિશાની શું છે માઇનસ એટલે માઇનસ 3 અંશ સેલ્સિયસ રહ્યું। તમારે અહીંયા આગળ લખવાનું કે બુધવારે તાપમાન 4 અંશ સેલ્સિયસ વધી ગયું આ અહીંયા લખી દેવાનું પછી લખવાનું બુધવારનું તાપમાન બરાબર માઇનસ 7 અંશ સેલ્સિયસ વત્તા 4 અંશ સેલ્સિયસ તો અને નિશાની કેવી છે અલગ તો શું થાય બાદબાકી તો 7 મોટામાંથી નાનું બાદ થાય તો 7માંથી 4 બાદ થાય 3 નિશાની કોની પરિણામની નિશાની મોટી સંખ્યા કઈ 7 તો નિશાની શું આવશે માઇનસ 7 અંશ સેલ્સિયસ એટલે બુધવારનું તાપમાન આપણને મળી ગયું માઇનસ 3 અંશ સેલ્સિયસ આપણને મળી જાય છે। તો આપણને શ્રીનગરનું તાપમાન કેટલું મળે છે તો શ્રીનગરનું તાપમાન મળ્યું હતું આપણને માઇનસ 7 અંશ સેલ્સિયસ અને બુધવારે શ્રીનગરનું તાપમાન કેટલું મળે છે તો માઇનસ 3 અંશ સેલ્સિયસ તો અહીંયા જવાબ તમે લખશો કે મંગળવારે શ્રીનગરનું તાપમાન માઇનસ 3 અંશ સેલ્સિયસ હતું તેવી જ રીતે તમે લખશો જાતે લખજો આ કે બુધવારે શ્રીનગરનું તાપમાન કેટલું હતું અહીંયા માઇનસ 7 હતું અહીંયા કેટલું હતું માઇનસ 3 અંશ સેલ્સિયસ હતું। આ રીતે આપણે સરળતાથી આ રીતે દાખલો ગણી શકીએ છીએ। ખાસ આપણે ધ્યાન આપવાનું છે રકમમાં શું આપેલું છે શું કહેવા માગે છે અને શું શોધવાનું છે તે। હવે આગળ આપણે જોઈશું ચોથો દાખલો તો રકમ વાંચીએ છીએ આપણે કે એક વિમાન સમુદ્ર તટથી 5000 મીટરની ઊંચાઈએ ઉડે છે એટલે કે સમુદ્ર તટ છે તેનાથી કેટલા 5000 મીટરની ઊંચાઈએ ઉડે છે કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે તરતી સબમરીનની બરાબર ઉપર છે એટલે કે સમુદ્રની સપાટીની નીચે જે 1200 મીટર ઊંડાઈએ જે સબમરીન આવેલી છે તેને બરાબર ઉપર વિમાન ઉડી રહ્યું છે તો સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર શું થશે તો સૌપ્રથમ આકૃતિ જોઈએ તો આ આકૃતિ જુઓ શું છે સપાટી આપેલી છે તેની ઉપર 5000 મીટર ઊંચાઈએ શું ઉડે છે વિમાન અને તેની જ બરાબર નીચે શું છે સબમરીન છે અને સબમરીન કેટલી ઊંડાઈએ આવેલું છે 1200 મીટરની ઊંડાઈએ આવેલું છે તો સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર શું લંબ અંતર કેમ કહેવાય તો અહીંયા શું બને છે કાટખૂણો બને છે બંને સપાટીએ બરાબર તો આ બંને વચ્ચે અહીંયા વિમાન અને સબમરીન વચ્ચેનું અંતર આપણે શોધવાનું થશે તો અહીંયા સૌપ્રથમ તમે લખજો શું લખવાનું છે કે એક વિમાન સમુદ્ર તટથી 5000 મીટરની ઊંચાઈએ ઉડે છે એવું પહેલાં લખજો કે એક વિમાન સમુદ્ર તટથી 5000 મીટર ઊંચાઈએ ઉડે છે બીજી લાઈન લખો કે
एक सबमरीन, एक सबमरीन एक सबमरीन सपाटी थी नीचे 1200 मीटर ऊंडाईए छे। तो शू शोधवानुं छे आपणे, सबमरीन अने विमान वच्चेनुं लंब अंतर शू थशे? तो सबमरीन अने विमान वच्चेनुं लंब अंतर बराबर शू थाय? सरवाळो करवानो। तो 5000 मीटर वत्ता 1200 मीटर, तो 5000 वत्ता 1200 नो सरवाळो शू आवशे? तो 6200 मीटर। तो हवे आपणे जवाब लखी शकीशुं अहींया नीचे के सबमरीन अने विमान वच्चेनुं अंतर, ए विमान वच्चेनुं लंब अंतर केटलुं थशे? એટલે સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર કેટલું થશે તે લખવાનું તમારે, કે સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર 1200 એટલે કે 6200 મીટર થશે। હવે બીજો નેક્સ્ટ દાખલો જોઈએ। તો અહીંયા શું આપેલું છે, રકમ તે વાંચીએ કે મોહન તેના બેંકના ખાતામાં 2000 જમા કરાવે છે અને બીજે દિવસે તેમાંથી 1642 રૂપિયા ઉપાડે છે। એટલે કે તમને ખબર ને, આપણે પણ જમા કરાવીએ, ઉપાડી લઈએ, તમને ખબર ને તમારા મમ્મી પપ્પા એવું કરતા હશે કે આજે જરૂર પડે છે તો એમ બેંકમાંથી પૈસા ઉપાડી લે છે, જ્યારે આવે છે ત્યારે જમા કરાવે છે। તો આપણી દૈનિક ક્રિયા છે આ। તો જો ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવાય તો જમા કરાવેલ રકમને તમે કઈ રીતે દર્શાવશો અને ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી સિલક છે તે શોધો। અહીંયા સિલક એટલે કે રકમ, શું છે? સિલક એટલે કે રકમ, બરાબર? કેટલી રકમ છે તે શોધવાની છે। તો સૌ પ્રથમ આપણે લખીએ છીએ અહીંયા કે મોહને બેંકમાં જમા કરાવેલ રકમ બરાબર 2000 રૂપિયા, પછી બીજા દિવસે ઉપાડેલ રકમ બરાબર કેટલી છે? 1642 રૂપિયા। અહીંયા જુઓ, જો ઉપાડેલ રકમને ઋણ પૂર્ણાંક વડે દર્શાવાય એટલે કે શું છે, જે ઉપાડીએ છીએ રકમ એને આપણે ઓછા એટલે કે ઋણ પૂર્ણાંક વડે દર્શાવીએ છીએ, તો જમા કરાવેલ રકમને તમે કઈ રીતે દર્શાવશો? ઇઝી છે કે એને ધન પૂર્ણાંક વડે દર્શાવીશું। એમ પણ તમને ખબર છે કે જ્યારે આપણે બેંકમાં જમા કરાવીએ છીએ અને આપણે એન્ટ્રી જોજો, તમારી પાસબુક જોજો, તમારા મમ્મી પપ્પાની પાસબુક તમે ખાસ જોજો। મેં તમને એક કાર્ય આપું છું, તમે તમારી મમ્મી પપ્પા પાસે પાસબુક માગજો અને તેમાં જોજો કે પપ્પા આમાં જમા કરાવેલ રકમ કઈ છે। તો જે ધારો કે રકમ હોય, ધારો કે ઓલરેડી તમારા બેંકના ખાતામાં 5000 હોય, 5000 રૂપિયા તમારા બેંકના ખાતામાં છે જ, હવે એમાં પપ્પાને કહેવાનું કે પપ્પા આમાં જમા કરાવેલ રકમ ક્યાં છે? તો ધારો કે તમે એમાં 2000 જમા કરાવો છો, તો 2000 જમા કરાવો છો તો ત્રીજી એન્ટ્રી હશે ત્યાં કેટલી હશે? 7000ની હશે, એટલે કે શું થાય? અંડર એડ થાય, સરવાળો થાય, એટલે ત્યાં શું થાય? 7000 જમા કરાવે ત્યારે કેટલી જમા કરાવેલી છે। હવે ધારો કે આ 7000 છે, એમાંથી તમને કપડાં લેવાનું મન થયું તો તમે એમાંથી પૈસા ઉપાડો છો, કેટલા ઉપાડો છો? તો 3000 તમે ઉપાડો છો, તો એને આપણે શું કહેવાય? વિધ્રો કરીએ છીએ, એવું કહેવાય વિધ્રો, એમાં આપણે અંગ્રેજીમાં વિધ્રો કહેવાય, બરાબર? તો 3000 ઉપાડો છો તો શું થઈ જશે, કેટલી અંક થઈ જાય છે કે બાદબાકી થશે? એમાં એન્ટ્રી હશે 4000ની, એટલે શું થઈ જશે અહીંયા કે ઓછા, એટલે કે જમા કરાવે ત્યારે
प्लस एट के धन थी जैसे जयरे उपाड़े तेरे ऋण थी जैसे अँ એટલે શું થઈ જશે જો ઉપાડેલ રકમ ઋણ પૂર્ણાંક વડે દર્શાવાય તો જમા કરાવેલી રકમ શેના વડે દર્શાવાય ધન પૂર્ણાંક વડે દર્શાવાય બીજું આપણને શું પૂછેલું છે કે ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી સિલક છે એટલે કે એના ખાતામાં કેટલી રકમ બચે છે આ બધી બે પ્રોસેસ પતી ગઈ કે 2000 અંડર જમા કરાવ્યા એમાંથી 1642 ઉપાડી લીધા ત્યારબાદ એના ખાતામાં કેટલી રકમ બચી તે આપણે શોધવાની છે તો અહીંયા લખો ઉપાડ પછી મોહનના ખાતામાં મોહનના ખાતાની સિલક બરાબર શું કરવાનું અહીંયા કેટલી આપણે જમા કરાવેલી તો 2000 જમા કરાવેલી એમાંથી કેટલા ઉપાડી લીધા 1642 ઉપાડ એટલે શું થાય માઇનસ તો કેટલા વચ્ચે છે ચાલો સરવાળો બાદબાકી કરો ચાલો બાદબાકી થશે અહીંયા 2000માંથી 1642 જાય કેટલા વધે તો 358 રૂપિયા તેની સિલક વધે એટલે કે આ જ્યારે 2000 જમા કરાવે ત્યારબાદ 1642 ઉપાડી લે છે ત્યારબાદ વધતી રકમ કેટલી છે 358 રૂપિયા તો અહીંયા તમે જવાબ લખશો કે ઉપાડ પછી મોહનના ખાતામાં મોહનના ખાતાની સિલક 358 રૂપિયા છે આ રીતે જવાબ લખશો તો જુઓ આજે આપણે 3 અલગ અલગ પ્રકારના દાખલા જોયા બરાબર અલગ અલગ પ્રકારના દાખલા જોયા એક વિમાન સમુદ્ર તટથી કેટલી ઊંચાઈએ છે એની નીચે સબમરીન છે તે વચ્ચેનું લંબ અંતર પછી બેંકના ખાતામાં જમા કરાવે છે બાદ ઉપાડે છે તો બાદ થાય છે એ પણ જોયું પછી કુલ ગુણ પણ શોધ્યા આપણે કે કુલ ગુણ કઈ રીતે શોધાય બીજું આપણે તાપમાનનો દાખલો પણ જોયો તો આ પ્રકારના દાખલા મેં તમને તમારા હોમવર્કમાં આપેલા છે તો તેનો તમે પ્રયત્ન કરો એ દાખલા કરવાનો અને જરૂરથી તમને એ દાખલા આ રીતે કરશો તો તમને આવડી જશે દાખલા કરતી વખતે એક જ ધ્યાન રાખવાનું છે કે રકમને તમે સમજી જશો અડધો દાખલો તમારો ત્યાં જ થઈ જશે બાકી તમારે પછી ગણતરી જ કરવાની બાકી રહેશે તો આગળ આપણે બીજા દાખલા બીજા લેક્ચરમાં જોઈશું થેન્ક યુ